નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 ના ચેપ્ટર નંબર 3 ના લેક્ચર નંબર 12 માં x વિરુદ્ધ t એટલે કે અંતર વિરુદ્ધ સમય ના આલેખ વિશે અભ્યાસ કરીશું. આલેખ એનો લેવાનો છે x વિરુદ્ધ t આલેખ, એટલે કે અંતર વિરુદ્ધ સમય આલેખ. એમાં સૌ પ્રથમ વાય અક્ષ પર આપણે લેવાનું છે અંતર. અંતર એટલે કે એક્સ, અને એક્સ અક્ષ પર લેવાનો છે સમય. સમય એટલે કે ટી. આ છે એક્સ અક્ષ, તો એક્સ અક્ષ પર આપણે શું લેવાનું છે સમય ટી. અને આ છે વાય અક્ષ, વાય અક્ષ પર લેવાનું છે આપણે અંતર એક્સ. જો આલેખ ની શરૂઆત ઉગમ બિંદુ થી થતી હોય તો ટી બરાબર 0 સમયે ઉદાથે કાપેલ અંતર એક્સ બરાબર 0 મીટર. એટલે આલેખની શરૂઆત ઉગમ બિંદુ થી, જ્યાં યામ કેટલો હશે 0,0, શરૂઆત ટી બરાબર 0 સમયે એક્સ બરાબર 0 મીટર. એટલે કે આલેખની શરૂઆત ક્યાંથી થશે, તો કે આલેખના ઉગમ બિંદુ 0,0 થી. હવે આપણે ધારીએ કે સમય સાથે અંતરમાં વધારો થાય છે, એટલે કે એક્સ વિરુદ્ધ ટીનો આલેખ અંતર સાથે, સમય સાથે અંતરમાં વધારો થાય છે. હવે ધારી લઈએ કે આલેખે એક્સ અક્ષ સાથે બનાવેલો ખૂણો કેટલો છે થીટા. હવે આલેખ પર બે પોઈન્ટ લીધી, એક T1 સમયનું સ્થાન, આ જે છે ને T1 સમયનું સ્થાન X1, અને બીજો પોઈન્ટ ત્યારનો સમય લેવાનો છે T2. આ સમય T2 અને ત્યારનો સ્થાન X2. તો અહીંયા કોઈ આપણે ત્રિકોણ બનાવીએ, આ ખૂણો કેટલો થશે થીટા. હવે આ ભાગની કિંમત કેટલી થશે, તો કે X2 માઇનસ X1 બરાબર થશે ડેલ્ટા X, અને નીચેનો ભાગ અહીં સમ કિંમત થશે સમયની સાપેક્ષમાં બે સમયની બાદબાકી, એટલે કે T2 માઇનસ T1 બરાબર ડેલ્ટા T. તેથી આલેખનો ઢાળ m બરાબર, ઢાળ એટલે કે થશે tan થીટા. યાદ રાખવાનું છે ઢાળ m બરાબર tan થીટા. tan થીટા બરાબર શું લખીશું આપણે, સાબાના છેદમાં પાબા. તેથી ઢાળ m બરાબર tan થીટા બરાબર આલેખમાં થીટાની સામેની બાજુ શું છે, તો કે ડેલ્ટા એક્સ, પાસેની બાજુ છે ડેલ્ટા ટી. એટલે સમીકરણ બનશે ટેન થીટા બરાબર ડેલ્ટા એક્સના છેદમાં ડેલ્ટા ટી. તેથી ટેન થીટા બરાબર એમ બરાબર ડેલ્ટા એક્સ, એટલે X2 માઇનસ X1 છેદમાં T2 માઇનસ T1. હવે જો x2 greater than x1 હોય તો m એટલે કે ઢાળ કેવો મળશે ધન, કારણ કે બધા કિસ્સામાં ડેલ્ટા ટી સમય હંમેશા વધતો હોય, એટલે ડેલ્ટા ટી કેવો મળશે ધન. બીજો કિસ્સો જો x2 less than x1 હોય તો ઢાળ
m બરાબર tau થશે નો અને જ્યારે x1 બરાબર x2 મળે ત્યારે m બરાબર tau બરાબર કેટલા આવશે શૂન્ય હવે આ ઉતાવી કેલું છે આ સમીકરણ કે x2 ના છેદમાં x2 માઇનસ x1 છેદમાં t2 માઇનસ t1 આ સમીકરણ શેનું છે તો કે સરેરાશ વેગ આમ x વિરુદ્ધ t ના આલેખનો ઢાળ કઈ રાશિ દર્શાવે છે તો કે વેગ દર્શાવે છે તેથી વેગ બરાબર ટેન થીટા બરાબર આલેખનો ઢાળ એમ બરાબર x2 માઇનસ x1 છેદમાં t2 માઇનસ t1 તેથી ઢાળ ધન હશે એ કિસ્સામાં વેગ કેવો મળશે આપણને ધન ઢાળ ઋણ છે એ કિસ્સામાં વેગ ઋણ અને જ્યારે ઢાળ શૂન્ય છે એ કિસ્સામાં વેગ વેગ પણ કેવો મળશે આપણને શૂન્ય હવે તેમાં પહેલું જો સમય સાથે અંતર વધે સમય સાથે અંતર વધે એટલે કે x2 greater than x1 નો મતલબ તેથી ડેલ્ટા x કેવો મળશે આપણને ધન ડેલ્ટા x ધન મળશે એટલે કે આલેખનો ઢાળ m બરાબર tan થીટા બરાબર વેગ v બરાબર ધન બીજા કિસ્સામાં જો સમય સાથે અંતર ઘટે એટલે કે x1 greater than x2 આ કિસ્સામાં આપણને ડેલ્ટા x ની કિંમત કેવી મળશે ઋણ તેથી ઢાળ m બરાબર tan થીટા બરાબર વેગ બરાબર થશે ઋણ અને છેલ્લો કિસ્સો સ્થિર પદાર્થ માટે બંને સ્થાન કેવા રહેશે સમાન x1 બરાબર x2 તેથી ડેલ્ટા x ની કિંમત થશે શૂન્ય અને આ કિસ્સામાં પદાર્થનો વેગ v બરાબર શૂન્ય હવે પહેલા આપણે આલેખ દોરીએ સમય સાથે અંતરમાં શું થાય છે વધારો એટલે કે સમય વધે x અક્ષ ઉપર સમય y અક્ષ ઉપર અંતર તો આપણે ધારી લઈએ t બરાબર 0 સમય સ્થાન x બરાબર 0 છે તો અંતર સમય સાથે વધે છે કે કોઈ પોઈન્ટ લો આ બાજુ જાય તો સમય વધે ઉપર જાય તો અંતર વધે t વધે y અક્ષ ઉપર x વધે તો આ આલેખ માટે વેગ કેવો થશે ધન બીજા માટે કે સમય સાથે અંતરમાં શું થાય છે ઘટાડો એટલે આલેખ અહીંથી શરૂઆત થાય છે નીચે જાય છે હવે તમે જોઈ શકો છો આ પોઈન્ટ માટે x નોટ ઇક્વલ ટુ ઝીરો હવે કોઈ વચ્ચેનો પોઈન્ટ લો એની બી એક્સ દર્શાવી દી આ બાજુ જોશો તો આપણે ટી સમયમાં તો હંમેશા શું થવાનો છે વધારો નીચે જાય તો એક્સ ઘટે સમય વધે છે એક્સ ઘટે છે એનો મતલબ ઢાળ કેવો મળશે ઋણ ને આ કિસ્સામાં વેગ પણ કેવો આવશે ઋણ જ્યારે સ્થિર પદાર્થનું ક્યારે સ્થાન બદલાવાનું નથી એટલે એનું સ્થાન ફિક્સ છે આ એક્સ અને લેલી સમય ટી તો એનો આલેખ હંમેશા સમય એક્સને કેવો મળશે સમાંતર કારણ કે બધા સમય કોઈ પણ સમય લઈ એની માટે સ્થાન ટી વન સમય એક્સ ઝીરો ટી ટુ સમય એક્સ ઝીરો ટી થ્રી સમય રહે એક્સ ઝીરો એટલે ત્રણેય કિસ્સા માટે
નું સ્થાન કેવું રહેશે? અચ્છા, એટલે આ કિસ્સામાં આપણને વેગ v બરાબર 0. હવે આલેખ નંબર 1. અહીંયા x, અહીંયા t. આલેખ આ રીતે આપેલો છે આપણે. આલેખ ઉપરથી શું કહીએ કે તો t બરાબર 0 સમય, પહેલું t બરાબર 0 સમય x નોટ ઇક્વલ ટુ 0, એટલે કે આનો સ્થાનની શરૂઆત એટલે કે ગતિની શરૂઆત 0 મીટરથી થતી નથી. હવે આલેખનો ઢાળ, આલેખનો ઢાળ નક્કી કરવા માટે આ પોઈન્ટ આ બાજુ જશું તો સમય ટીમાં થશે વધારો. હવે ઉપર જઈએ તો એક્સમાં થશે વધારો. હવે સમયના વધારા સાથે અંતરમાં નિયમિત રીતે વધારો થાય છે, તેથી આલેખનો ઢાળ એમ બરાબર ટેન થીટા બંને વધારો થતો હોવાથી આલેખનો ઢાળ કેવો મળશે? ધન. તેથી વેગ, વેગ પણ કેવો મળશે? ધન. હવે કેવો રીતે વધારો થાય છે? નિયમિત રીતે, નિયમિત રીતે. અને બીજી વસ્તુ, આલેખનો ઢાળ, આલેખનો ઢાળ બધા જ કિસ્સામાં કેવો છે? અચળ. આલેખનો ઢાળ અચળ હોવાથી આલેખનો વેગ, જે આ ગતિ માટે વેગ પણ કેવો થશે? અચળ. વેગ અચળ હોવાથી પ્રવેગ કેટલો થશે? શૂન્ય. આલેખ ઉપરથી પહેલું કે પ્રારંભિક સ્થાન x 0 નોટ ઇક્વલ ટુ 0, બીજું વેગ v બરાબર અચળ અને આ વેગનું મૂલ્ય v ગ્રેટર ધેન 0 મીટર પર સેકન્ડ, કારણ કે વેગ કેવો છે? 3. અને ત્રીજું પ્રવેગ, વેગ અચળ હોવાથી પ્રવેગ a બરાબર 0 મીટર પર સેકન્ડ સ્ક્વેર. આલેખ નંબર 2. x વિરુદ્ધ t. અહીં આપણે જોઈશું કે આલેખની શરૂઆત ક્યાંથી થાય છે? x 0 થી, એટલે t બરાબર 0 સમયે x 0 નોટ ઇક્વલ ટુ 0, પ્રારંભિક સ્થાન 0 નથી. હવે વચ્ચેનો કોઈ પોઈન્ટ જ્યાં કહી કે આ બાજુ, આલેખની બંને બાજુ, આ બાજુ જતા સમય ટીમાં થશે વધારો, ને નીચે જઈએ તો x, x ના મૂલ્યમાં ઘટાડો, એટલે કે સમય t સાથે અંતર x માં ઘટાડો થાય છે. તેથી આલેખનો ઢાળ મોટા m બરાબર ટેન થીટા x વિરુદ્ધ t ના આલેખનો ઢાળ શું દર્શાવશે? તો કે વેગ, વેગ v બરાબર m બરાબર ટેન થીટા. ઢાળ કેવો મળશે? જુઓ, કારણ કે સમય વધે છે અને અંતર ઘટે છે, એક વધે છે એક ઘટે છે, એટલે આપણને ઢાળ મળશે જુઓ એને લીધે v લેસ ધેન 0 મીટર પર સેકન્ડ. હવે કોઈ પણ પોઈન્ટ આલેખ પરના બધા જ બિંદુઓ માટે વેગ, વેગ કેવો થશે? અચળ, કારણ કે આલેખનો ઢાળ, ઢાળ કેવો છે? અચળ. તેથી આ કિસ્સામાં પ્રવેગ બરાબર 0 મીટર પર સેકન્ડ સ્ક્વેર, કારણ કે વેગ અચળ હોવાથી પ્રવેગ કેટલો થશે? 0. તો આલેખ ઉપરથી પહેલું x 0 નોટ ઇક્વલ ટુ 0
meter, v less than 0 meter per second, એટલે કે વેગ કેવો છે રૂમ, ને સાથે સાથે વેગ કેવો છે અચળ, વેગ અચળ હોવાથી તો વેગ a બરાબર 0 મીટર પર સેકન્ડ સ્ક્વેર. આલેખ નંબર 3, x વિરુદ્ધ t ઉગમ બિંદુ O. આલેખમાં તમે જોઈ શકીએ છીએ કે આપણે ચોક્કસ સમય t0 સમય પદાર્થનું સ્થાન ને કહી દઈએ x1 અને કહી દઈએ x2, આ પોઈન્ટને કહી દઈએ x3. આલેખ શું દર્શાવે છે? t0 સમય એક જ સમય પદાર્થ x1 પર હશે, x2 પર હોય અથવા x3 પર છે, એક જ સમયે એક જ સમયે પદાર્થનું સ્થાન કેટલી જગ્યાએ મળે છે? ત્રણ. પદાર્થના સ્થાન કેટલા મળે છે? ત્રણ. એકનો એક પદાર્થ ત્રણ જગ્યાએ ક્યારેય હોઈ શકે નહીં. એટલે આવો આલેખ મેળવી શકાય નહીં, કારણ કે એક જ સમયે પદાર્થના સ્થાન જુદા જુદા છે. એક જ પદાર્થનું સ્થાન કેટલી જગ્યાએ મળે છે? ત્રણ જગ્યાએ. આવા તો આપણે ઘણા પોઈન્ટ લઈએ કે એકના એક પદાર્થ માટે સ્થાન કેટલા મળશે? અનંત. અને બીજી વસ્તુ કે આલેખ માટે ટી ઝીરો સમય કેવો છે? અચળ. સમય અચળ હોવાથી ડેલ્ટા ટી સમયનો તફાવત કેટલો થશે? શૂન્ય. સમયનો તફાવત શૂન્ય હોય તો વેગ વી બરાબર ડેલ્ટા એક્સ ના છેદમાં ડેલ્ટા ટી બરાબર કેટલા થશે? અનંત, કારણ કે ડેલ્ટા ટી ની કિંમત કેટલી છે? ઝીરો. કોઈ પણ છેદમાં ઝીરો હોય તેનો જવાબ અનંત અથવા તો અવ્યાખ્યાયિત. આલેખ નંબર 4, ચોથો આલેખ x વિરુદ્ધ t. આલેખની શરૂઆત ક્યાંથી થાય છે? ઉગમ બિંદુ છે, એટલે કે t બરાબર 0 સમયે પ્રારંભિક સ્થાન x 0 બરાબર 0 મીટર. હવે અંતરમાં થતો વધારો કે અંતરનો આલેખ, આલેખ જો તો સુરેખ નથી, એટલે કે સમય t સાથે અંતરમાં અનિયમિત રીતે વધારો થાય છે. હવે આલેખ અનિયમિત એટલે કે આલેખ વક્ર હોય તો આવા કિસ્સા માટે એટલે કે અનિયમિત ગતિ માટે જ્યારે પણ વેગ ગણવો હોય, જે પોઈન્ટ પાસે આપણે વેગની જરૂર હોય તે પોઈન્ટ પાસે શેની જરૂર પડશે? સ્પર્શક. એટલે કે જે પોઈન્ટ પાસે વેગ કરો કે આ પોઈન્ટ પાસે સ્પર્શક દોરો, તે પોઈન્ટ પાસેનો વેગ આપશે બીજા પોઈન્ટ પાસેનો વેગ, ત્રીજા પોઈન્ટ પાસેનો વેગ. એટલે કે સ્પર્શક દોરશું એ પાસે, બી પાસે અને સી પાસે. આપણે ત્રણ સ્પર્શક દોર્યા તો ત્રણેય સ્પર્શક માટે થીટા દર્શાવો. તો પહેલામાં થીટા વન, બી માટે થીટા ટુ ને સી માટે થીટા થ્રી. અહીંથી આપણે જોઈ શકીએ છીએ થીટા થ્રી ગેટર ધેન થીટા ટુ ગેટર ધેન થીટા વન. તેથી ટેન થીટા થ્રી ગેટર ધેન ટેન થીટા ટુ ગેટર ધેન ટેન થીટા વન. તેથી હવે સમીકરણ આવી ગયું એક્સ રૂટ ટી માટે ઢાળ એમ બરાબર ટેન થીટા બરાબર વેગ, એટલે કે એક્સ રૂટ ટી ના લેખનો ઢાળ કઈ રાશિ આપે છે? વે. તેથી વી થ્રી ગેટર ધેન વી વન ગેટ વી ટુ ગેટર ધેન વી વન, મતલબ
આ આલેખ શું દર્શાવે છે? તો કે પદાર્થનો વેગ વધે છે. વેગ વધે છે એનો મતલબ કે વેગ ઓછો નથી. હવે વેગ વધતો હોય તો આ કિસ્સામાં આપણને પ્રવેગ એ ગ્રેટર ધેન ઝીરો મીટર પર સેકન્ડ સ્ક્વેર એટલે પ્રવેગ કેવો મળશે? ધન. એટલે કે હવે યાદ રાખજો કે એક્સ વિરુદ્ધ ટીના આલેખની વક્રતા શું દર્શાવશે? પ્રવેગ. કે જ્યારે આલેખ વક્ર હશે ત્યારે આલેખ પાસે કંઈક પ્રવેગ હશે. હવે પ્રવેગ નક્કી કઈ રીતના થશે? કે વક્રતા ઉપર તરફ જ્યારે એક્સ વિરુદ્ધ ટીના આલેખની વક્રતા કઈ તરફ હોય? ઉપર તરફ. એટલે કે આ રીતના. તો આ કિસ્સામાં પ્રવેગ એ ગ્રેટર ધેન ઝીરો મીટર પર સેકન્ડ સ્ક્વેર. તેથી ડી ટુ એક્સ અપોન ડી ટી સ્ક્વેર ગ્રેટર ધેન ઝીરો મીટર પર સેકન્ડ સ્ક્વેર. જ્યારે વક્રતા કઈ તરફ હોય? નીચે તરફ. જો વક્રતા ઉપર તરફ હોય તો પ્રવેગ કેવો મળે છે? ધન. તો વક્રતા નીચે તરફ હશે તો પ્રવેગ એ લેસ ધેન ઝીરો મીટર પર સેકન્ડ સ્ક્વેર એટલે પ્રવેગ કેવો થશે? ઋણ. તેથી ડી ટુ એક્સના છેદમાં ડી ટી સ્ક્વેર લેસ ધેન ઝીરો મીટર પર સેકન્ડ સ્ક્વેર. અને જ્યારે આલેખ પાસે કોઈ વક્રતા નથી, આલેખ કેવો છે? સુરેખ. આ કિસ્સામાં વેગ કેવો છે? અચળ. વેગ અચળ હશે તેથી પ્રવેગ બરાબર ઝીરો મીટર પર સેકન્ડ સ્ક્વેર. તેથી વક્રતા ઉપર તરફ હોય તો પ્રવેગ કેવો થશે? ધન. વક્રતા નીચે તરફ હશે તો પ્રવેગ થશે ઋણ. અને આલેખ કેવો હશે? સુરેખ. સુરેખ આલેખની વક્રતા કેટલી થશે? ઝીરો. તો વેગ અચળ અને પ્રવેગ કેટલો થશે? શૂન્ય. આલેખ નંબર 5. એક્સ વિરુદ્ધ ટી કોઈ પણ આ પ્રમાણે કોઈ વધતો આકાર માર્ગે ગતિ કરે છે. હવે જો આમાં ખાસ ધ્યાન રાખવાનું છે, આલેખમાં આપણને ખબર છે સમયમાં હંમેશા શું થવો જોઈએ? વધારો. પણ આલેખમાં તમે જો આ પોઈન્ટથી લઈને આ પોઈન્ટ સુધી આવશો, આપણે આ બાજુ આવીએ, આ બાજુ આવશે, સમય ટીમાં શું થશે? ઘટાડો. સમયમાં ઘટાડો ક્યારેય શક્ય નથી. તો આવો આલેખ મેળવી શકાય નહીં. કારણ હું આપશો એનું કે સમયમાં ઘટાડો થાય છે. સમયમાં ઘટાડો થાય તો ક્યારે આલેખ મેળવી શકાય નહીં. આલેખ નંબર 6. એક્સ વિરુદ્ધ ટી હવે પ્રારંભિક સ્થાન એક્સ ઝીરો. આ એક આલેખ પરથી ટી બરાબર ઝીરો સમયે આલેખનું સ્થાન એક્સ ઝીરો નોટ ઇક્વલ ટુ ઝીરો મીટર. હવે આલેખ કેવો છે? વક્ર. વક્ર માટે આપણે વેગ નક્કી કરવો હોય તો વેગ માટે એની જરૂર પડશે સ્પર્શકને. તો આલેખને સ્પર્શક બનાવી નાખીએ. પહેલો પોઈન્ટ એ ને બી. હવે આ પોઈન્ટ માટે સ્પર્શક, બીજા પોઈન્ટનો સ્પર્શક. આ વેગને કહી દઈ વી વન, આ વેગને કહી દઈ વી ટુ. હવે એક્સ સાથેનો ખૂણો, એની માટે થીટા વન, એની માટે થીટા ટુ. અને બીજી વસ્તુ કે કોઈ પોઈન્ટ લઈ તો નીચે જાઉં તો એક્સ કેવો થાય? તો એ ઘટે અને આ બાજુ ટી વધે. એટલે કે આ કિસ્સામાં આલેખનો ઢાળ
કોઈ પણ બિંદુ પાસે આલેખનો ઢાળ ઢાળ કેવો મળશે આપણને ઋણ આલેખનો ઢાળ ઋણ મળશે બે કિસ્સામાં વેગ વેગ પણ કેવો મળશે ઋણ આકૃતિ પછી થીટા વન વત્તા થીટા ટુ કેવો છે મોટો થીટા ટુ ગેટર ધેન થીટા વન તેથી ટેન થીટા ટુ ગેટર ધેન ટેન થીટા વન અને તેને લીધે વી ટુ ગેટર ધેન વી વન એટલે કાંઈ વેગમાં શું થાય છે વધારો વેગમાં વધારો થતો હોવાથી આ કિસ્સામાં પ્રવેગ એ ગ્રેટર ધેન ઝીરો મીટર પર સેકન્ડ સ્ક્વેર એટલે એવું જરૂરી નથી કે વેગ ઋણ હોય તો પ્રવેગ ઋણ જ મળે જ્યારે પણ વેગ વધતો હશે વેગમાં શું થતો હશે વધારો જો વેગમાં વધારો થાય એટલે પ્રવેગ હંમેશા કેવો મળશે ધન વેગમાં ઘટાડો થશે તો પ્રવેગ કેવો મળશે ઋણ અને જ્યારે વેગ ઓછો હશે ત્યારે પ્રવેગ કેટલો થશે ઝીરો અને બીજી રીતના જોઈએ તો આલેખની વક્રતા કઈ તરફ છે નીચે તરફ તો વક્રતા નીચે તરફ હોય તો પ્રવેગ કેવો મળશે આપણને ઋણ આલેખ નંબર 7 આલેખ ઉપરથી ઉગમ બિંદુ ઓ માંથી પસાર થઈ જાય એટલે ટી બરાબર ઝીરો સમય એક્સ ઝીરો બરાબર ઝીરો શરૂઆતમાં અંતર અને સમય અંતર અને સમય બંનેમાં શું થાય છે વધારે એટલે અહીંયા વેગ કેવો હશે ધન આ પોઈન્ટ લઈએ તો અહીંયા આલેખ કઈ તરફ જાય છે નીચે તરફ સ્પર્શક દોરશો આપણે તો સમય વધે છે અંતર ઘટે છે અહીંયા વેગ કેવો મળશે આપણને ઋણ એવી રીતના આ પોઈન્ટ માટે સ્પર્શક દોરશું સ્પર્શક સમયની અક્ષને કેવો થાય છે સમાંતર એટલે કે સમયની અક્ષ ટી ને સમાંતર એટલે આની માટે થીટા કેટલો થાય ઝીરો ટેન ઝીરોની કિંમત તો કે ઝીરો તો આ પોઈન્ટ પાસેનો વેગ વી બરાબર ઝીરો મીટર પર સેકન્ડ અને આ પોઈન્ટ માટે લઈએ તો અહીંયા અંતર વધે છે સમય વધે છે એટલે વેગ મળશે આપણને ધન હવે પ્રવેગની વાત કરીએ આલેખ ક્યાં ક્યાં વક્ર થાય છે એ પાસે તો એ પાસેની વક્રતા કઈ તરફ છે એ પાસેની વક્રતા કઈ તરફ છે નીચે તરફ વક્રતા નીચે તરફ એટલે કે એ લેસ ધેન ઝીરો મીટર પર સેકન્ડ સ્ક્વેર બી પોઈન્ટ પાસે વક્રતા કઈ તરફ છે ઉપરની તરફ તો એ ગ્રેટર ધેન ઝીરો મીટર પર સેકન્ડ સ્ક્વેર સી પોઈન્ટ પાસે વક્રતા કઈ તરફ થશે નીચેની તરફ વક્રતા નીચે તરફ તો એ લેસ ધેન ઝીરો મીટર પર સેકન્ડ સ્ક્વેર આ પોઈન્ટની વાત કરીએ તો આ પોઈન્ટ પાસે વક્રતા છે નહીં તો અહીંનો પ્રવેગ એ બરાબર ઝીરો મીટર પર સેકન્ડ સ્ક્વેર તો આ રીતે અનિયમિત ગતિમાં આ ગતિને કેવી કહેવાશે અનિયમિત ગતિ અનિયમિત ગતિ માટે વેગ નક્કી કરવા માટે વેગની દિશાના મૂલ્ય માટેની જરૂર પડશે સ્પર્શક અને પ્રવેગ નક્કી કરવા માટે શેની જરૂર પડશે આલેખની વક્રતા